हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप धोरण चार विषय गणित गम्मत जेमनी वार्षिक परीक्षा पेपरन संपूर्ण सोल्यूशन जोशू मित्रों, जेथी करीने आपने 40 माथी 40 गुण एटले के मार्क्स प्राप्त थाय। एटले वीडियो ने छेले सुधी जोजो, तेमज चेनल में नवा होय तो चेनल सब्सक्राइब करजो अने वीडियो ने लाइक करजो। तो लईए पेलू खाली जग्या पूरो गम्मे ते 8, तो 9 खाली जग्या आपेली हशे, एमांथी 8 खाली जग्या पूरवानी छे। तो एमां पेलू छे 1/4 मीटर बराबर केटला सेंटीमीटर, तो 1/4 बराबर 25 सेंटीमीटर थाय। न ख्याल आवे तो कई रीते तमे करशो? 100 मीटर एटले 100 सेंटीमीटर, छेदमां 4, 100 ने 4 वडे भागो एटले 25 थई गया। आ रीते साइकलना पैडानो आकार केवो होय छे? तो मित्रों तमे कही शको छो गोळ अथवा तो वर्तुळ होय छे, एटले के गोळ के वर्तुळ। 19 ગુણ્યા કેટલા થશે? તો 95 થશે, તો 19 × 5। કોને 8 વડે ભાગીએ તો 13 આવે? તો ન આવડે તો જવાબ, તો 13 × 8 કરી નાખવાનો, તો 13 × 8 = 104। તો અહીંયા જવાબ આવશે મિત્રો 104, ને 8 વડે ભાંગીએ તો 13 આવશે। 3/4 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ, એને હવે આપણે 4 વડે ભાગવાના, તો 3000ને 4 વડે ભાગશો તો કેટલા થશે મિત્રો? 750 ગ્રામ। આગળ વધીએ, ચોરસની પરિમિતિ, તો 4 × લંબાઈ, બરાબર કાઉન્સમાં લંબાઈ લખશો એટલે ગુણાકાર ગણી શકાય। ત્યાર પછી છે એથી ઝેડ મૂળાક્ષરોને 1 થી 26 અંકો આપો, જેમ કે એ ને 1 નંબર, બી ને 2, સી ને 3, ડી ને 4, એવી રીતે। તો એન સાથે કયો અંક આવશે? તો એન સાથે 14 નંબરનો અંક આવશે। 2 લીટરનો 3/4 ભાગ એટલે શું? તો 2 લીટર એટલે 2000 મિલીલીટર, એને ગુણ્યા 3/4, તો 4 × 5 = 20 એટલે 500 × 3 એટલે 1500 મિલી થાય। 50 પૈસાના 8 સિક્કા બરાબર કેટલા રૂપિયા થશે? 4 રૂપિયા થશે। ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ ચેનલના પ્લેલિસ્ટની અંદર કે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જશો તો ત્યાં વેદ ડિજિટલ એજ્યુકેશનના વિડીયો જોઈ શકશો, જેમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો આપેલા છે। તો આવનારા વર્ષની અંદર તમારે એકમ કસોટીના પેપરના સોલ્યુશન, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરના સોલ્યુશન આ બધું તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે, તેમજ 5મા ધોરણના વિડીયો તમને શાળા મિત્ર તેમજ પ્લેલિસ્ટમાંથી મળશે, અને 12 ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી છે। એટલે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો ક્લાસના વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો, જેથી કરીને એમને પણ આ ચેનલનો લાભ મળી શકે। ત્યાર પછી 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તો તમારી પાસે મિત્રો માપપટ્ટી છે, ઓકે, તો અહીંયા 0 લખેલું છે, 0 થી અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અને આમની વચ્ચે એક નાનો કાપ છે, બરાબર, તો એ શું થઈ ગયું? આ નાનો કાપો 2.5, તો અહીંયા પરિકરની અણી રાખીને અહીંયા પેન્સિલની અણી રાખવાની, પછી પરિકરની અણી રાખીને પેન્સિલની રાખીને ફેરવવાનું, બરાબર, એટલે શું બનશે? 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થશે। આ રીતે જો પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી, તો આ શું થઈ ગયું? 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ। નીચેની કઈ આકૃતિને તમે વર્તુળ કહેશો? કેમ? તો ક આકૃતિને વર્તુળ કહેશું, કારણ કે કેન્દ્રથી આ ત્રિજ્યા છે બધામાં કેવી છે? એક સરખી, બરાબર, તો ત્રિજ્યા સરખી હોય, કેન્દ્રથી અંતર સરખું છે, એટલા માટે યોગ્ય જોડકા જોડવાના છે। તો મિત્રો આમાં શું આવશે? તો 4 ખાનામાંથી 1 ખાનું એટલે ગ, આમાં 4 ખાનામાંથી 2 ખાના એટલે ઘ, આમાં 4 ખાનામાંથી 3 ખાના એટલે ક, અને આમાં 4 ખાના, તો આ રીતે થશે ગ ઘ ક ખ। નીચેની પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે, તો અહીંયા મિત્રો પેટર્ન આપેલી છે, જો 10 + 20 એટલે 30, 20 + 30 એટલે 50, તો 30 + 40 એટલે કેટલા થશે? 70,
હવે 30 વત્તા 50 એટલે કેટલા થશે 80, 50 વત્તા 70 એટલે કેટલા થશે 120, 80 વત્તા 120 એટલે કેટલા થશે મિત્રો 200 થશે. તો આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી 3 થી 11 અંકોને નીચેના કોષ્ટકમાં એવી રીતે ગોઠવો કે જેથી આડી ઊભી અને ત્રાસી હરોળનો સરવાળો 21 થાય. તો વચ્ચે મિત્રો 7 આપ્યા છે, તો આપણે કામ કરીએ. એક નાનામાં નાની સંખ્યા કેટલી છે 3, તો 7 ને 3 10, મોટા મોટી 11, તો 7 ને 3 10 ને 11 21 થઈ ગયા. ચલો આ રીતનું થઈ ગયું. હવે 11 આવી ગયા એટલે અહીંયા કંઈ લખીએ 10 લખીએ, તો 10 ને 3 13, તો 13 ને 8 કેટલા થશે 21 થશે. તો અહીંયા આ રીતનું થઈ ગયું. ચાલો હવે બીજી વાત રહી મિત્રો, તો અહીંયા આપણે કેટલા લખીએ, તો કે 5 લખીએ, તો 5 ને 7 12, તો 12 ને 9 21 થઈ ગયા. હવે અહીંયા 6 લખીએ, તો 10 ને 5 15 ને 6 21 થઈ ગયા. તો 6 11, હવે કેટલા આવશે અહીંયા 4, 6 ને 11 17 ને 4 21 થઈ ગયા. રેડી, 8 ને 9 17 17 ને 4 21. આમ બી જુઓ આડી લાઈન, 6 7 8 તો કેટલા થાય 21, 10 ને 7 17 ને 4 કેટલા થાય 21. તો આ રીતે આડે અવળો સરવાળો 21 થશે. 3 અને 4 ના ઘડિયાનો ઉપયોગ કરી 7 નો ઘડિયો તૈયાર કરવાનો. તો પહેલાં તમારે મિત્રો 3 નો ઘડિયો લખી નાખવાનો છે, પછી 4 નો ઘડિયો લખવાનો છે, પછી 3 વત્તા 4 કરી એને ગુણ્યા 1 કરી અને શું કરવાનું છે 7 નો ઘડિયો તૈયાર કરવાનો છે, જે તમને આવડે છે ને આપણે અગાઉ પાઠની અંદર સમજૂતીમાં આપેલું છે. તમને કોઈપણમાં ડાઉટ હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશનના વિડીયો જોઈ શકશો. અને ખાસ મિત્રો, મેં કીધું એમ 12 ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી છે, એટલે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હરણ 0 થી શરૂઆત કરી 4 કૂદકા મારે તો 36 ઉપર પહોંચે છે, તો 54 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડશે? 0 થી 1 કૂદકો મારે એટલે 9, બીજો કૂદકો મારે એટલે 18, ત્રીજો કૂદકો મારે એટલે 27, ને ચોથો કૂદકો મારે એટલે 36, પાંચમો કૂદકો મારે એટલે 45, અને છઠ્ઠો કૂદકો મારે એટલે 54. એટલે 9નો ઘડિયો થયો, તો 6 કૂદકા મારવા પડે. કેટલા કૂદકા? 6 કૂદકા. 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ રૂપિયા 16 હોય તો 3/4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થશે? તો 16 × 3/4, તો 16 × 4 = 12 રૂપિયા. તો મિત્રો 12 રૂપિયા ડુંગળીનો ભાવ થશે. ચોરસના 4 અલગ અલગ રીતે 4 સરખા ભાગ કરો. આ ચોરસ છે, 4 ભાગ કરો. ચલો આ એક ભાગ, આ એક રીતે, પછી આ ચોરસ છે ને, હવે આ બીજી રીતે, પછી આ ત્રીજી રીતે, અને આ ચોથી રીતે. થઈ ગયા 4 સરખા ભાગ. નીચેના કોષ્ટકમાં આપેલી વિગતના આધારે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. પસંદિત વસ્તુ બાળકો, દૂધ 30 બાળકોને પસંદ છે, કોફી 15 બાળકોને, અને ચા 15 બાળકોને, એટલે કુલ કેટલા બાળકો થયા 60. તો કુલ બાળકોની સંખ્યા થશે મિત્રો 60. દૂધ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી હતી? તો કે 15 હતી. 60 માંથી 15, એટલે 60 માંથી 15 એટલે 1/4, બરાબર, એટલે 60નો ચોથો ભાગ એટલે 1/4. મિત્રો દૂધ છે એ 30 બાળકોને પસંદ છે, હો ભાઈ, સોરી, 30 બાળકોને પસંદ છે, 30 બાળકોને પસંદ છે એટલે 1/2 આવશે. દૂધ છે એ 30 બાળકોને પસંદ છે એટલે 1/2 આવશે. રેડી, આગળ કોફી પસંદ કરતા બાળકોની સંખ્યા 15, તો હવે 1/4 આવશે. કેવું આવશે? 1/4. કોષ્ટકની વિગતને આધારે વર્તુળ આલેખ તૈયાર કરો. તો દૂધ કેટલા બાળકોને પસંદ છે? 30, એટલે 50% થઈ ગયું. કોફી 15 બાળકો એટલે 25%, અને ચા 25%, એટલે આ રીતે તૈયાર થશે. ત્યાર પછી પેટર્ન પૂર્ણ કરો. 851, 751, 651,
551 અને 451 તો આ રીતે 45Z 40Y 35X તો 30W અને 25V નીચે આપેલી આકૃતિઓને પરિમિતિ શોધો તો મિત્રો અહીંયા આકૃતિ તમને આખી કમ્પ્લીટ કરી છે તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો તો અહીંયા 10 7 3 7 7 14 તો આ બધાનો સરવાળો તમારે કરવાનો છે તો મિત્રો 48 પાછળ એકમ શું છે મીટર તો 48 મીટર થાય રેડી ત્યાર પછી અહીંયા જોવાની છે પરિમિતિ 6 વત્તા 8 વત્તા 6 વત્તા 8 વત્તા 8 બધા આવી ગયા તો કેટલી થશે મિત્રો 36 મીટર થશે કેટલી થશે 36 મીટર નીચેના દાખલા ગણવાના છે હવે ગમે તે બે જયાબેન પાસે 175 પેન્સિલ છે દરેક બાળકને 5 પેન્સિલ આપે તો તેઓ કેટલા બાળકોને પેન્સિલ આપી શકશે તો 175 ભાંગ્યા 5 તો 5 પહેલાં તો ભાગ નહીં ચાલે ઓકે તો 5 3 15 થશે 175 5 બે આંકડા લેવા પડશે 5 3 15 7 7 5 જાય તો 2 1 માંથી 1 જાય 0 ઉપરથી તારા 5 5 5 25 તો મિત્રો એ 35 બાળકોને સરખે ભાગે પેન્સિલ આપી શકશે મુકેશભાઈ 10 કિલોગ્રામનું એક એવા 3 ટેબલ તો 10 કિલોગ્રામનું 3 ટેબલ એટલે કેટલા કિલોગ્રામ થયું 30 કિલોગ્રામ ટેબલ 75 કિલોગ્રામની 2 તિજોરી 75 × 2 એટલે 150 કિલોગ્રામની તિજોરી ખરીદે છે તો કુલ કેટલા કુલ એટલે 2નો સરવાળો 30 વત્તા 150 એટલે 180 કિલોગ્રામની વસ્તુ એણે ખરીદી ખાસ મિત્રો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો તમને આવી 12 ધોરણ સુધી તમામ પ્રકારની માહિતી પેપર હોય એકમ કસોટી હોય કે ગમે તે હોય તમને સૌ પ્રથમ મળી શકશે એક વાંસની નિસરણીનું વજન 15 કિલોગ્રામ હોય તો હવે 8 વાંસની નિસરણી 15 × 8 = 120 કિલોગ્રામ થાય તો આ રીતે મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોયું તમારા મિત્રો દોસ્તોને તમે જાણ કરજો શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બધાને સારામાં સારા માર્ક્સ આવે શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત